જય માતાજી. જય ઉછરાય. સ્વાગત છે નવા વ્લોગમાં. અત્યારે વાગ્યા છે 7:30 અને હું જાઉં છું અત્યારે નિશાળે. જય માતાજી. કેમ છો? બધા મજામાં? વ્લોગ સ્ટાર્ટ તો અમારે ડીંગુ બેન કરી નાખે છે અને આપણે વાવ બાજુ આટો મારી આમાં આપણે રાહ ભાલી ગઈ છે, કપાઈ ગયું છે અને લાકડાનો છટો મારી દીધો છે. જૂના ઘણા હતા એટલે દારૂ બહુ જાડ્યું છે અને તો થડમાંથી દઈ દીધો છે. ઓલો ઉપરથી દીધો, બે હતા. હવે આ નળો છે ને, આજ પાસરવાનો છે અહીંથી વચમાંથી. આમ હવે હું જોઈન્ટ થઈ જશે, કેબલ તો પાસરેલ છે. હા, ટ્રેક્ટર હાલી ગયું. આપણે ઘર બાજુ જઈ. હા, આપણે છે ને વાઢીયો બાજરો હતો, 3-4 જગ્યા હતું, હમણાં કાઢી નાખ્યું છે. આ ખાલી થોડાક દિવસ થયા ને કાપ્યું, આવડું થઈ ગયું છે. આ બહુ વધે માલ ઢોરો ને એને બહુ ઉપયોગી છે. આપણી કેળ અને કેળાની લૂમ પણ બાજુમાં જવું નથી, કેમ કે ડેલી તમને દેખાડું છું એટલે તમને એમ થશે એક ને એક દેખાડે છે, કેમ કે બીજું કાંઈ અત્યારે છે નહીં. હવે આ વરસાદ થશે ને એટલે કાંઈક ને કાંઈક નવું થતું હોય. કેટલો વરસાદ થયો, કેવું થયું, શું વાવ્યું, કેવી રીતે વાવ્યું, કેટલા દિવસથી આ ઉગ્યું કે નથી ઉગ્યું, એ બધું હવે વરસાદ થાય ને તો બધી ખેતી. કેમ કે અત્યારે બધું કોરું પડ્યું છે, આમ જો આમ ક્યાંય કાંઈ નથી. બરાબર, આ તો એક ને એક વસ્તુ દેખાડું છું, કેમ કે વ્લોગ તો કાંઈક તો બનાવવું ને એમ. એટલે હવે વરસાદની વાત છે, વ્લોગ બનાવવાની મજા આવે. એટલે આજ પવને વધારે છે અને વાતાવરણ થોડુંક આમ બદલ્યું છે. વરસાદ થઈ જાય તો બી હચવાઈ જાય. આપણે જાય ચક્કર મારીએ. આજ આમ ચક્કર મારીએ, ઘણા ટાઈમથી મારી નથી. મીંદડી શિકાર માટે બેઠી છે, કેમ કે અહીંયા કટારા નાનતન છે ને એટલે કાંઈક ને કાંઈક મળી જાય. એટલે એનું કામ પતાવી લે સવારમાં જ. એટલે બપોર હાંજ સુધીનો શોખ એમ, કે ઊંદેડો બિંદડો જડી જાય હમણાં જ, એટલે એ એક કામ નીકળી જાય એનું. આપણે જો પછવાડાના ભાગમાં છે ને, અહીંથી જોઈએ આપણે. એક છે બખાઈ કણેર, જો આને પાણી નથી મળતું. આનું આનું કલર જો, આને મળે છે પાણી, આને નથી મળતો. બખાઈ કણેર, બીજી કણેર લીમડો, કણેર અને બખાઈ, અને હજી ઓલી બાજુ એક લીમડો છે. બરાબર, આ મોટા થઈ જાય ને તો છાંયું કામ આવે અને આ નવેરો છે ને આપણે આમાં આવતા વર્ષે બુરાવી નાખવો છે. એટલે આ ઊંચું થઈ જાય એટલે અહીંયા ઝાડબાડ હોય તો વાંધો ના આવે. હવે બીજું કામ કંઈ છે નહીં, હમણાં મેં વાત કરી એવી રીતે. કામ હોય તો મને કાંઈક દેખાડે છે, અને પાણી નથી મળતો. હા, એવી હુકાવા જેવી થઈ ગઈ છે. અને અહીંયા આપણે બાજરાની દાંડર હતી, દાંડર ઉપાડી ગયા છે. એ દાંડર પબાકરની લઈ ગયા છે અને આપણે એટલી રાખી દીધી છે. એક છાપરી બનાવવાનું પ્લાનિંગ છે. હા, તો બકાલો આપણું એ તો આપણે કાલ જોયું. અને અહીંયા મરચી છે, મરચીમાં અહીંયા છે ને કુકડ આવી ગઈ છે. આ મરચીમાં છે ને આપણે જે આ પાન છે ને કુકડાઈ ગયા છે. અને મરચી તમારે હવે નથી વાવતા, નકર અમારે મરચી માંડવી કરતાં મરચી વધારે હોય. અને મરચી અમારે થતી હતી એટલી, પણ અમુક એવું દુઃખને આવી જતું હતું કે મરચી પછી થતી જ નહોતી. હાવ બંધ કરી, નકર અમારે આ બારાડીમાં આપણે છે ને 4-5 ગામમાં તો યાર્ડમાં મરચા જાય, ગમે અહીંયા રાજકોટ સુધી. તો રાજકોટ સુધી અમારું નામ હતું કે જાકસી આસોટાના મરચા આવ્યા એટલે પૂરી વાત. એમ મરચી એવો મોલ છે, બહુ લાંબો મોલ છે અને એના ઉતારવાથી માંડી અને એની પ્રોસિજર બહુ લાંબી હોય. પછી એનો પાલો પડ્યો ને એને સૂકવતા હોય ને એમાંથી કડી ગાબરા વીણાતા હોય ને પછી એને ભરાતા હોય ને એ બધું હવે અત્યારે ગયું છે. હવે તો 2-5 કિલો અમારે લેવી પડે છે. ને ગામમાં અમારે મરચી પહેલે બહુ આવતા હતા, હવે મરચી ગઈ છે, હવે માંડવી રહી છે.
મરતી પછી થતી નતી. મિત્રો આજના વ્લોગમાં આટલું જ. મારો વ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય વચરાજ, જય હિન્દ.